હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 6 દોરવણી જેના એક નવા પ્રશ્નની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓને માર્ગદર્શન આપીને તેમની ઉપર દેખરેખ રાખવાનું કાર્ય એટલે દોરવણી. દોરવણીના 4 તત્વો છે, 4 અંગો છે. દોરવણીમાં મુખ્ય 4 બાબતોનો સમાવેશ થાય છે. એમાંનું પહેલું છે નિરીક્ષણ. દોરવણીનું પહેલું તત્વ છે નિરીક્ષણ. બીજું છે અભિપ્રેરણ. ત્રીજું છે નેતૃત્વ. અને ચોથું છે માહિતી સંચાર. બોર્ડની પરીક્ષામાં અનેક વખત પૂછાયેલું છે કે દોરવણીના મુખ્ય તત્વો કેટલા છે. દોરવણીના મુખ્ય તત્વો 4 છે, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. મતલબ કે દોરવણીમાં આ 4 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ વખતના અભ્યાસક્રમમાં વિદ્યાર્થી મિત્રો, માધ્યમિક શિક્ષણ બોર્ડે દોરવણીના 2 તત્વો નેતૃત્વ અને માહિતી સંચાર 2ને આ અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યા છે. મતલબ કે 30% સિલેબસ જે ઘટાડ્યો છે એમાં નેતૃત્વ અને માહિતી સંચાર 2નો સમાવેશ કરેલો નથી. એટલે આપણે નિરીક્ષણ અને અભિપ્રેરણ છે એને આપણે સમજવાના છે. પણ પરીક્ષામાં પૂછાય કે દોરવણીના કેટલા તત્વો છે, તો 4, એક નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. હવે એમાંનું પહેલું જે દોરવણીનું તત્વ છે એનું નામ છે નિરીક્ષણ. નો અર્થ આપીને તેના કાર્યો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિરીક્ષણનો અર્થ આપ્યો છે પ્રોફેસર આરસી ડેવિસે આપેલો, કે નિરીક્ષણ એક એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થાય છે કે નહીં તેની ખાતરી મળે છે. યોજનાઓ એટલે આયોજન, આપેલી સૂચનાઓ, જે સૂચના આપવામાં આવે છે, જે આયોજન કરેલું છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં એની ખાતરી આપતું જે કાર્ય છે એને કહેવાય છે નિરીક્ષણ. મતલબ કે કર્મચારીઓ કામ કરે છે, તેની ઉપર દેખરેખ રાખવામાં આવે તો યોજના પ્રમાણે જ કામ થાય છે કે નહીં એની પૂરેપૂરી ખાતરી મળે છે. તો આવા કાર્યને નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નિરીક્ષણના કયા કાર્યો છે? એક લીટીમાં એક કાર્ય જ લખવાનું છે, ડિટેલમાં અભ્યાસક્રમમાં નથી એટલે તમારે લખવા નથી. 3 માર્ક્સની ટુકડોની અંદર આપણને પરીક્ષા માર્ગદર્શન છે, પૂછાઈ શકે. પહેલું કાર્ય છે નિરીક્ષણનું. જે વ્યક્તિ નિરીક્ષણ કરે છે એને નિરીક્ષક કહે છે. ફરી એક વખત, નિરીક્ષક જે કામ કરે છે નિરીક્ષણ, નિરીક્ષણ એટલે દેખરેખ, અને એ જે કામ કરે છે એને નિરીક્ષક તરીકે ઓળખવામાં આવે છે. એનું પહેલું કાર્ય છે કાર્યોનું આયોજન કરીને અવરોધો દૂર કરવા. કર્મચારીઓ પાસે જે કામ કરાવવાનું છે એમનું આયોજન કરવામાં આવે અને એમને જે અવરોધો, મુશ્કેલીઓ જે કંઈ હોય એ અવરોધો દૂર કરવાનું કામ કોણ કરે છે? નિરીક્ષક છે એ કામ કરે છે. બીજું, જે કામ કર્મચારીઓ કરે છે એ કામ સમયસર પૂર્ણ થાય એ જરૂરી છે, અને સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનું કામ નિરીક્ષક છે એ કરે છે. ત્રીજું કાર્ય છે નિરીક્ષણનું, કે કાર્યની સતત દેખરેખ રાખે છે જેનાથી સમય અને શ્રમનો બચાવ થાય છે. જ્યાં કર્મચારીઓ કામ કરે છે એની ઉપર સતત નિરીક્ષણ કરવામાં આવે એટલે કર્મચારીઓ સમયસર કામ પૂર્ણ કરે છે, બિનજરૂરી સમયનો બગાડ થતો નથી, વધારે શ્રમ છે ઉપયોગમાં લેવાતો નથી. મતલબ કે બિનજરૂરી શ્રમ અને સમય છે એનો બચાવ કરી શકાય છે. એટલે અહીંયા સતત દેખરેખ, સમય અને શ્રમનો બચાવ કરે છે. પછીનું કાર્ય છે વ્યક્તિગત ઉદ્દેશોને એકમના ઉદ્દેશો સાથે સાંકળે છે. બહુ જ મહત્વનું. ધંધામાં હું કર્મચારી તરીકે કામ કરું છું, મારો વ્યક્તિગત ઉદ્દેશ કયો છે? તો મારી કાર્યક્ષમતા વધારી અને ધંધાના ઉદ્દેશોની સાથે મારે જોઈન્ટ થઈ જવું. ધંધાનો ઉદ્દેશ કયો છે? ધ્યેય સિદ્ધિ. મારો ઉદ્દેશ પણ ધ્યેય સિદ્ધિ હોય. મતલબ કે મારા ઉદ્દેશને ધંધાના ઉદ્દેશ સાથે સાંકળવાનું કામ જે કરે છે એ કામ છે નિરીક્ષકનું. ત્યાર પછી જે અભિપ્રેરણ અને પ્રોત્સાહન આપીને કાર્યક્ષમતામાં વધારો કરો. અભિપ્રેરણ એટલે પ્રોત્સાહન.
અભિપ્રેરણ મોટિવેશન પ્રેરણા, આ પ્રેરણા આપવામાં આવે, પરિણામે એમ કહેવાય છે કર્મચારીની કાર્યક્ષમતા વધે છે. આ કાર્યક્ષમતા વધારવાનું કામ નિરીક્ષક દ્વારા કરવામાં આવે છે. જૂથ ભાવના અને શિસ્ત ભાવનાને ધંધામાં ટકાવી રાખવી. કર્મચારીઓ જે કામ કરે છે સતત દેખરેખ દ્વારા જોવામાં આવે કે કર્મચારીઓ એક જૂથમાં કામ કરે, સંપીને કામ કરે, સુમેળથી કામ કરે, અને ખાસ કરીને ધંધાકીય એકમે નક્કી કરેલા જે કંઈ રૂલ્સ છે એનું પાલન કરે, મતલબ કે શિસ્ત ભાવના છે એ ટકી શકે, આ જોવાનું કામ પણ નિરીક્ષકનું છે. ત્યાર પછી જો ધંધામાં કોઈ નવી ટેકનોલોજી આવે, ટેકનોલોજી વારંવાર બદલાતી હોય છે, આવી ટેકનોલોજી આવે તો નવી ટેકનોલોજીનું માર્ગદર્શન આપવાનું કામ પણ નિરીક્ષક જે કરે છે. માહિતી સંચાર ઝડપી બનાવે છે. કોમ્યુનિકેશન, કર્મચારી પાસેથી કયું કામ થયું છે બાકી છે દેખરેખ રાખે છે, કર્મચારીને પ્રશ્નો ઉકેલે છે, જરૂર પડે કર્મચારીને માહિતી આપે છે, એમની પાસેથી મેળવે છે, મતલબ કે માહિતી સંચારને ઝડપી બનાવવાનું કામ પણ નિરીક્ષક કરે છે. બહુ જ મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે નિરીક્ષક એ માત્ર અંકુશકાર નથી, એ કેળવણીકાર પણ છે. માત્ર દેખરેખ રાખે છે, કંટ્રોલ કરે છે એવું નથી, એ કેળવણી આપે છે, મતલબ કે કાર્યની સમજ આપે છે, કાર્ય કેવી રીતે કરવું માર્ગદર્શન આપે છે, યોગ્ય પદ્ધતિથી કામ કરવાનું શીખવે છે. મતલબ કે માત્ર અંકુશ રાખવાનું કામ નથી કરતો, પણ નિરીક્ષક કેળવણી પણ આપે છે. એટલે એમ કીધું નિરીક્ષક માત્ર અંકુશકાર નથી, એ સાચો કેળવણીકાર છે. અને છેલ્લું કાર્ય છે, નિરીક્ષક એ કર્મચારીનો મિત્ર છે, દાર્શનિક છે અને માર્ગદર્શક છે. કર્મચારીનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. કર્મચારીના એક મિત્ર તરીકે કામ કરે છે અને પ્રશ્નોને સાંભળે છે, ઉકેલે છે, જરૂરિયાતને સાંભળે છે. એક એક ફિલોસોફિકલ રીતે કર્મચારીના પ્રશ્નોને ઉકેલે છે. જીવનની ફિલોસોફી જરૂરિયાત છે, કર્મચારીને સમજાવે છે અને જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપે છે. એટલે એમ કીધું નિરીક્ષક કર્મચારીનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાયક છે, મતલબ કે મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દોરવણીનું પહેલું તત્વ નિરીક્ષણ અને આ હતા એના કાર્યો. થેન્ક યુ.